ચોક પાસે શ્રીનાથ સોસાયટીમાં ડ્રેનેજના પાણીની સમસ્યા છેલ્લા ઘણા સમયથી હોવા છતાં તંત્ર કોઈ પગલાં ન ભરાતા સ્થાનિકો વિકરી હતા. પુણે વિસ્તાર સ્થિત કારગિલ ચોક પાસે શ્રી ગાયત્રીજી સોસાયટી આવેલ છે, જે સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજના પાણી ઉભરાતા હોય આ બાબતે સ્થાનિકો દ્વારા અવારનવાર પુણા ગામ ઝોનમાં ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવતી નથી, જે અંગે અવારનવાર સ્થાનિકો દ્વારા ફરિયાદો કરવામાં આવતા છતાં પણ કોઈ નક્કડ પગલાં ભરાતા નથી સ્થાનિકો વિકર્યા હતા અને ભારે બબાલ કરી હતી, જે અંગે સ્થાનિક આશીષભાઈએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા બે વર્ષોથી આ સોસાયટીમાં રહે છે, જો કે આનાથી પણ વધુ સમયથી અહીં ડ્રેનેજના પાણીની સમસ્યા છે, જો કે તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને સોસાયટીમાં સાડા શાકભાજી માર્કેટ વગેરે હોવાથી લોકોની અવર જવર રહે છે, તેથી લોકોના આરોગ્યને નુકસાન થવાની સંભાવના રહેલી છે. બે વર્ષ તો હું અહીંયા આવ્યો છું, ત્યારની તો સમસ્યા છે જ કે અહીંયા આપણે શ્રીનાથજી સોસાયટીની બાજુમાં ગટર લાઇનનું પાણી બહાર આવે છે અને અમે કમ્પ્લેન કરવા છતાં પણ અહીંયા પ્રોબ્લેમનું સોલ્યુશન નથી થતું. આજથી અમે રોજ દર અઠવાડિયે એકાદી અમારી કમ્પ્લેન આપણે પુણાગામ ઝોનમાં હશે, પુણાગામ ઝોનના સાહેબ આવે છે, આવીને કામગીરી કરે છે, પણ કામગીરી કરવા છતાં પણ એ પ્રોબ્લેમનું સોલ્યુશન થતું નથી. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન જલ્દીમાં જલ્દી થાય. આ બાજુમાં એક બાજુ સ્કૂલ આવેલી છે, એક બાજુમાં શાકભાજીની લારી છે, એની બાજુમાં ખાણીપીણીવાળાની લારીઓ છે, આ સામે ફરસાણવાળાની દુકાન છે, બહુ બધા લોકોને પ્રોબ્લેમ આવે છે. ક્યાંક આનું જલ્દીના જલ્દી સોલ્યુશન કરો તો વધુ સારું. બ્યુરો રિપોર્ટ સુરત.